આપણા બે પાંચ ભાઈઓ આવ્યા, ગુજરાતી ભાઈઓ આવ્યા, રાજસ્થાની આવ્યા, બેઠા, પ્રેરણા થઈ, નક્કી થયું અને બીજા દિવસે ઓપનિંગ. મારો નિયમ છે આગલા દિવસે પ્રેરણા કરવાની, સ્થાપના કરવાની, અને એનું ઓપનિંગ છે ને થિયરીકલ નહીં, રિબિન કાપીને નહીં, શેનું કેવું કરવાનું, પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ એટલે સમજ્યા ને, એક ભાઈ હતા એને બધું પ્રેક્ટિકલ ઓપનિંગ કરવામાં જ રસ. સ્વિમિંગ પુલમાં ઓપનિંગ કરવા ગયા તો પોતે સ્વિમિંગ સૂટ પહેરીને ધુબાકો મારીને ઓપનિંગ. એ જ્યાં જાય ત્યાં આવા પ્રેક્ટિકલ ઓપનિંગ. એટલે એક ભાઈને થયું કે આને બહુ રસ છે, તો એક કામ કરો આના હાથે સ્મશાનનું ઓપનિંગ કરાવો, ખબર પડે પ્રેક્ટિકલ કેવું થાય છે. અમારું આજ આજે પ્રેરણા, આવતીકાલે અમારો વિચાર છે અમારી સાથે સાથે આવવાનું. આપણો જમ્બુ સ્પોર્ટ શૂઝ પહેરીને તૈયાર થઈને આવી ગયો, જાણે મોર્નિંગ વોક કરવા નીકળવાનું હોય ને. 3 કિલોમીટર થયા અને એક રેલવે ટ્રેક આવી ખુરસદના રસ્તે, ત્યાં સુધીમાં તો બચારાના શૂઝના તો ભૂકા બોલાઈ ગયા હતા. અને અમે જ્યાં આવ્યા ત્યાં જ ઓલું ફાટક બંધ થયું, બંધ થઈ ગયું. મેં કીધું આ ક્યારે ખુલશે, ટ્રેન જતી રહી તો એ ખુલે નહીં, પાછળ આખું ટ્રાફિક જામ થવા માંડ્યો. તો ઓલા ફાટકમેન ને બોલાવીને પૂછ્યું તો કે મારા સાહેબ પતા નહીં, કુછ ટેકનિકલ મિસ્ટેક હૈ ઓર રેલવે કા ટેકનિકલ એન્જિનિયર આયેગા તબ ખુલેગા, વો કિતે બજે આયેગા વો પતા નહીં. હવે ઉનાળો ચૈતર વદના દિવસો, સૂર્ય કે મારું કામ, ગરમી કે મારું કામ, 5-10 મિનિટ ઉભા રહ્યા પછી મેં જંબુને કીધું શું કરશું. મને કહે સાહેબ આપની વ્હીલચેર છે, અમે 3-4 જણા છીએ, ઉચકી લઈએ છીએ. 4 ડિવાઈડર, એક લોખંડ, એક લાકડાનું, એક લાકડાનું, એક લોખંડનું, 4 ડિવાઈડર કુદાવી અને અમે સામે આવ્યા. અને પછી પાછો કાચો રસ્તો, કાંકરા ને પથરા સિવાય કોઈ વાત નહીં. જંબુના શૂઝ તો પૂરા, સોક્સ પણ પૂરા. હજી 4 કિલોમીટર ચાલ્યા તો એના પગમાં ફોડલા પડવા માંડ્યા. અને 13-14 કિલોમીટરે પહોંચ્યા, નાના મહારાજ અમારાથી આગળ પહોંચી ગયા. ત્યાં જઈને તપાસ કરી પાણીનું શું છે, કારણ કે ગયા પછી પહેલું શું જોઈએ, પાણી. એપ્રિલના મેના દિવસો હોય અને એમાં આપણે પહોંચીએ, ગોચરી નહીં મળે ચાલશે, પાણી જોઈએ. પાણી તો જોવા ગયા તો કે પાણી તો અહીંયા કોઈએ મૂક્યું જ નથી. કેમ તો અહીંયા એવો રિવાજ છે કે આગલા દિવસે ટીમ વાળાએ ફોન કરીને કહેવાનું કે કાલે આટલા મારા સાહેબ આવવાના છે. પૂજારી કહેવાનું ભૂલી ગયો. હવે અહીંયા સાયણમાં બેસીને ટીમ વાળા પૂજારીને ગાળો આપવાથી કઈ વળવાનું હતું. જોવા ગયા કે ભાઈ અહીંયા પૂજારી ક્યાં છે, તો કે પૂજારીને 2 દિવસ પહેલા કોરોના થયો, એમાં એ ગુજરી ગયો. તો કે અહીંયા રસોડું તો છે, ચલો રસોડામાં જઈને પૂછીએ. તો એ કે રસોઈયો મહારાજ, આ પૂજારીને કોરોના થયો ને એ જોઈને રસોઈયો ગામડા ભેગો થઈ ગયો, એટલે નહીં પાણી નહીં ગોચરી. હું પહોંચ્યો, મને નાના મહારાજ કીધું આવી સ્થિતિ છે. મેં કઈ વાંધો નહીં, પેલા આપણે ભગવાનના દર્શન કરી લઈએ. પછી ગામમાં 2-4 ઘર હતા ત્યાં વાત કરી, ફટાફટ કોઈક બેને પાણી મૂકી દીધું. અને પછી અહીંયા હવે કોઈ નથી એટલે સુરત થી ગોચરી લાવવાની. સાયણ થી સુરત 20-25 કિલોમીટર કતાર ગામ ફોન કરાવવાનો, ત્યાં વાળા ભાઈઓ અહીંયા આવે યા તો ત્યાંથી નૌકારસી લઈને આવે. પણ એને થયું, ઓહો, એને નામ ખબર પડી, આટલા મોટા આચાર્ય મહારાજ, હાલો હાલો, એ 5 જણને લઈને આવ્યો. અહીંયા આવે 25 કિલોમીટર વાર તો લાગે કે ન લાગે, એ આવે પછી એને રસોડું તૈયાર કરવાનું, ચા દૂધ દૂધ લાવવાનું. આ બધું કરતા કરતા ઓછામાં ઓછો 1.5 કલાક નીકળી ગયો. અમે 8 વાગે પહોંચ્યા હતા, 9:30 વાગે નૌકારસી ભેગા થયા. પણ એ વખતે અમે 7-8 ઠાણા હતા, 5 મહાત્માઓના બધાના મોઢામાંથી શું શબ્દ નીકળ્યો એ ખાસ સાંભળજો, કે આજે આપણને સાચા સાધુપણાનો આસ્વાદ મળ્યો છે.